हेलो विद्यार्थी मित्रों, धोरण सात विषय गुजराती पाठ चार बे खाना पर्यग्रह मनुबेन गांधी द्वारा लिखी है। आज आप समझा थोड़ा तब मनुबेन गांधी परिचय आप दो पी आप पाठ ने आग समझा। तो अँ बदा पुस्तक में ध्यान आपजो जे तमने लोगों ख्याल आए। मनुबेन गांधी नो जन्म कराची में थयो हतो। तेओ महात्मा गांधी ना पितराई भाई जसवंतलाल ना पौत्री हता। बापूना अंतेवासी रहेला मनुबेने बापूना जीवन प्रसंगों ने सुंदर शैली में लिखाया छे। विराट दर्शन अने बापू महिमा तेमना जाणीता पुस्तक छे। आ पेरक प्रसंग में मनुबेन गांधी नी सगवड़ो अंगे विचार करीने बापू माटे ट्रेन डब्बा में बे खाना नी मांगी ले छे। हवाई जहाज नी मळती सगवड़ ने नकारीने बापू ट्रेन में मुसाफरी करवानो आग्रह राखता हता। मनुबेने बे खाना मांग्या एवी बापू ने खबर पड़ता पोत्री ने बापू डब्बो आपे छे। तेमणे स्टेशन मास्टर ने बोलावीने बीजा खाना नी सगवड़ स्वीकारवानी ना पाड़ीए छे। पोताना खप करता वधारे वापरवू एने बापू एक प्रकार की हिंसा गणावे छे। अहीं प्रजाना पिता तरीके बापू ने छबी उपसी आवे छे। ईसी सन 1947 ની 30મી માર્ચના રોજ પૂજ્ય બાપુજીને નો આખલીને તે બિહારના યજ્ઞમાં ચંપલાયા પછી પહેલું વહેલું જ લોર્ડ માઉન્ટબેટનને મળવા જવાનું થયું। વાઇસરોય તો પૂજ્ય બાપુજીને વિમાનમાં મળવા બોલાવેલા, પણ જે વાહનોમાં કરોડો ગરીબ મુસાફરી ન કરી શકે તેમાં મારાથી કેમ બેસાય એમ કહીને તેમણે તેનો ઇનકાર કર્યો અને ટ્રેનમાં પણ હું તો મારું કામ સારી રીતે કરી લઉં છું એટલે હું તો આ ગાડીમાં જ આવીશ એવો નિશ્ચય કર્યો। ગરમી અસહ્ય હતી, 24 કલાકનો રસ્તો હતો। વળી સ્ટેશને સ્ટેશને આ પરમ પિતાના દર્શન કરવા હજારોના મેદની જામતી, છતાં કંઈ પણ તકલીફ એમને ક્યાં કેવના હતી। એમણે મને બોલાવી કહ્યું, જો આ યજ્ઞમાં તું એકલી જ મારી સાથે છો એટલે દિલ્હીમાં હું પહેલો વહેલો જાઉં છું। મેં નો આખલી જતા તો જતાનો નિશ્ચય કર્યો હતો, ત્યાં જ કરવું અથવા મરવું, અને સાથીઓને છૂટા કર્યા, પણ તને આ મારા યજ્ઞમાં ભાગીદાર બનવા માટે મેં રજા આપી, તું સાથે રહી એટલે જ મેં નો આખલીમાં બધાને છોડીને આવ્યું, તેમજ અહીં બિહારમાં પણ બાકી દેવપ્રકાશ ઉનર વગેરે છે અને મૃદુલાબહેન રહેશે। મૃદુલાબહેન મારા વતી બધું જ સંભાળશે અને કામ કરશે, પણ તું છોડીને કેમ જાય, તને છોડીને કેમ જવાય, એ તો તું પણ નહીં ઈચ્છે એટલે તારે મારી સાથે આવવાનું રહ્યું। ઓછામાં ઓછા સામાન અને નાનામાં નાનો ત્રીજા વર્ગનો ડબ્બો પસંદ કરવાનું, પણ જોજે આમાં તારી ખૂબ કસોટી છે હો। મેં સામાન તો ઓછામાં ઓછો લીધો, પણ સ્ટેશને સ્ટેશને પૂજ્ય બાપુજીના દર્શનાર્થીઓની એટલી ભીડ જામશે કે ઘડીએ એમને આરામ નહીં મળે, વળી પણ મારે ગણવું પડશે અને એ બધો જ અવાજ આવશે। આમ વિચારીને મેં બે ખાનાવાળો ડબ્બો પસંદ કર્યો, એકમાં સામાન રખાવ્યો અને બીજામાં પૂજ્ય બાપુજીની સેવા બેસવાનું સુવા બેસવાનું રાખ્યું। પટણાથી દિલ્હી જતી ટ્રેનમાં સવારે 9:30 વાગે ઉપડી બાપુજી અને હું 9:25 વાગે સ્ટેશને આવ્યા। લોકોની ભીડ અસહ્ય હતી, પણ અમે ચડી ગયા। બાપુજી તો એક કરતા એટલે 5 મિનિટમાં પણ ઉઘરાવી નાખ્યું। 9:30 વાગ્યાની ટ્રેન ચાલી। ગરમીના દિવસોમાં બાપુના બપોરનું ભોજન 10 વાગે લેતા। હું બીજા ખાનામાં જઈને સામાન ખોલી પૂજ્ય બાપુજી માટે ખાવાનું તૈયાર કરવા ગઈ। થોડીવાર પૂજ્ય બાપુજીવાળા આ ખાનામાં આવી બાપુજી તો લખવામાં પડ્યા હતા અને પૂછ્યું, ક્યાં હતી? મેં કહ્યું, અહીં ખાવાનું તૈયાર કરતી હતી, તેમણે મને બારીએથી બહાર નજર નાખી
જોવાનું કહ્યું. મને જરાક ભાન આવી ગયું કે કઈ મારી ભૂલ થઈ લાગે છે. બહાર જોયું તો લોકો લટકતા હતા અને મીઠો ઠપકો મળ્યો. આ બીજા ખાનાનું તે કહ્યું હતું. મેં કહ્યું, હા બાપુજી, હું અહીં જ બધું કામકાજ કરું. સ્ટવ પર દૂધ ગરમ કરું છું, વાસણો સાફ કરું છું, તેથી આપને તકલીફ પડશે એમ જાણીને મેં બીજા ખાનામાં કર્યું. કેવો લૂલો બચાવ છે, આદરો પ્રેમ, તે આનું નામ. તને ખબર છે, મને એરોપ્લેન ઉપરાંત સ્પેશિયલ ટ્રેનમાં તકલીફ ન પડે માટે કહેવામાં આવે. એક સ્પેશિયલ ટ્રેન પાછળ કેટલી ગાડીઓ રોકાય અને કેટલા હજારનું ખર્ચ થઈ પડે એ મને કેમ પોસે? હું તો લોભ્યો રહ્યો. તે આજે તો વધારાનું ખાનું માગ્યું, પણ સલૂન માગ્યું હોત તો તે પણ મળત. પણ તે તને શોભે શોભત કે? એટલે તો તને ઊંચે ચડવાની, નીચે નથી પછડાવવાની, એ તારે સમજવું જોઈએ. અને સમજી હો તો હું તને કહી રહ્યો છું, તે ન પડવા જોઈએ. હવે એનું પ્રાઇસિસ એ જ કે બધો સામાન અહીં ખસેડી લે અને આગળ સ્ટેશને આવે ત્યારે સ્ટેશન માસ્ટરને મારી પાસે બોલાવજે. આપણે આ પાઠ અહીંયા બાકીનો નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.